फ्रेंड्स, गुड मॉर्निंग, हैप्पी गुड मॉर्निंग, કેમ છો બધા લોકો મજામાં? વેલકમ ટુ ફોર્થ લેક્ચર. સો ફોર્થ લેક્ચર ચાલુ કરીએ છીએ આપણે લોકો, બરાબર. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો એ બીજા બે સબ એજ મેથડના જોયા હતા કે કાર્લ પિયર્સનની ગુણ પ્રઘાત નિરીત, એમાં ચાર સમ જોયા. હવે આપણે નવી મેથડ ભણવા જઈ રહ્યા છીએ. કાર્લ પિયર્સનની ગુણ પ્રઘાતના સૂત્રનો એ ઉપયોગ ક્યારે કરવાનો હતો? તો કે એમાં આપણે એ મેથડ જોઈ હતી જ્યારે x bar અને y bar કેવા હોય, તો કે પૂર્ણાંક હોય, ત્યારે એનું સૂત્ર આપણે જોયું હતું r બરાબર સિગ્મા x માઇનસ x bar y માઇનસ y bar છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x bar નો વર્ગ ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y bar નો વર્ગ. सूत्र हेडिंग बदलाशे, तो जयारे चल एक्स अने चल वाय ની કિંમતો નાની હોય. કેવી હોય? નાની હોય, નાના નહીં, નાની નાની હોય. અને એમાં બીજો પણ એક પોઈન્ટ છે કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય, આ મેથડમાં હતું કે પૂર્ણાંક હોય, અહીંયા અપૂર્ણાંક હોય. તમારે બે બાબતો ધ્યાનમાં લેવાની છે. એક, ચલ x અને ચલ y ની કિંમતો નાની હોય. બીજું, x બાર અને y બાર અપૂર્ણાંક હોય. સર, આ બંને ભેગું હોવું જરૂરી? તો કે ના. ભાઈ, ચલ x અને ચલ y ની કિંમતો નાની છે, પણ એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક ન થાય, અપૂર્ણાંક આવ્યા છે, તો પણ તમે આ મેથડનો યુઝ કરી શકો છો. બીજું, અપૂર્ણાંક છે, કિંમતો નાની નથી, તો બીજી મેથડ બરાબર. પણ ગમે તે એક શરત હશે તો ચાલશે. ચલો, ત્યારે તમારે સૂત્ર કયું? તો કે આર બરાબર, આર તો આર જ રહી, હા, સહસંબંધાકની નિશાની બદલાય નહીં. આર બરાબર n sigma xy minus sigma x into sigma y upon under root, થોડું અઘરું સૂત્ર છે, n sigma x square minus sigma x નો વર્ગ. ચલો, અહીંયા સમજો, આ બંને વસ્તુ અલગ છે. અહીંયા x નો વર્ગ છે, એની સિગ્મા છે, અને અહીંયા સિગ્મા x છે, એનો વર્ગ છે. ફરી એકવાર બોલું છું, અહીંયા x ના વર્ગની સિગ્મા એટલે કે x ના વર્ગની કોલમ હોય એનો સરવાળો છે, અને અહીંયા સિગ્મા x છે, તમે અત્યાર સુધી ગોતતા એનો વર્ગ છે, ઇન્ટુ બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. ફરી એક વાર સૂત્ર સમજાવું છું, સરખું ધ્યાન આપજો. એન સિગ્મા એક્સ વાય એટલે કે એક્સ અને વાય નો ગુણાકાર, તેનો સરવાળો, માઇનસ સિગ્મા એક્સ એટલે કે એક્સ ની કોલમ નો સરવાળો, ગુણ્યા સિગ્મા વાય એટલે કે વાય ની કોલમ નો સરવાળો, છેદમાં વર્ગમૂળ ની અંદર એન સિગ્મા એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ કરેલી કોલમ જે હશે એનો સરવાળો, માઇનસ સિગ્મા એક્સ એટલે કે અહીંયા તમે જે ગોત્યા ને પહેલી કોલમ હશે સિગ્મા એક્સ એનો વર્ગ કરવાનો, માઇનસ બીજા વર્ગમૂળ ની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર એટલે કે વાય કોલમ નો તમે વર્ગ કર્યો હશે એનો સરવાળો, માઇનસ વાય કોલમ આપેલી હશે એનો સરવાળો અને એનો વર્ગ. આ થયું તમારું સૂત્ર મેથડ બી માટેનું. ઓકે, ચલો, તો આ સૂત્ર મુજબ આપણે ટેબલ પણ બનાવવાનું રહેશે. તો
હેડિંગ આપી આપણે લોકો કોષ્ટક બહુ ઇઝી કોષ્ટક છે આ દાખલા ગણવાની બધા લોકોને બહુ મજા આવશે આ ટેબલ બનાવવાનો ટાઈમ થશે કોસ ફટાફટ દાખલો થઈ જાય છે પણ ટેબલ સૌથી પહેલા તો તમને રકમ તરીકે x અને y આપેલા જ હશે પછી તમારે જરૂર છે બંનેના ગુણાકારની એટલે પછીની કોલમ બનશે x y પછી અહીંયા જરૂર છે તમારે x ના વર્ગનો સરવાળો લે પછીની કોલમ બનશે x નો વર્ગ અને અહીંયાની y વર્ગની જરૂર છે તો પછીની કોલમ બનશે y વર્ગ બરાબર છે બધી વસ્તુ મળી ગઈ તમને હમણાં ટોટલમાં સિગ્મા લખો એટલે તમને ખ્યાલ આવશે કે કેમ બધું મળી ગયું આછે સિગ્મા x બરાબર આછે સિગ્મા y બરાબર આછે સિગ્મા xy બરાબર આછે સિગ્મા x નો વર્ગ બરાબર આછે સિગ્મા y નો વર્ગ જો સિગ્મા xy જોઈએ અહીંયાથી મળી ગયા સિગ્મા x અહીંયાથી મળી જાય સિગ્મા y અહીંયાથી મળી જાય સિગ્મા x નો વર્ગ અહીંયા સિગ્મા x નો વર્ગ છે તે અહીંયાથી મળી જશે સિગ્મા x આખા કૌંસનો વર્ગ એટલે કે અહીંયા જે તમે સિગ્મા x ગોતેલી હોય ને એનો અહીંયા તમારે શું કરવાનો છે વર્ગ n સિગ્મા y નો વર્ગ આ સિગ્મા y નો વર્ગ માઈનસ સિગ્મા y આખા કૌંસનો વર્ગ એટલે કે અહીંયા જે સિગ્મા y ગોતેલી છે એનો તમારે કરવાનો છે વર્ગ ઓકે તો આપણે લોકોએ મેથડ b માં સૂત્ર જોયું નવું સરસ મજાનું સૂત્ર છે એકવાર જરાક રિપીટ કરીએ આપણે લોકો r बराबर n सिग्मा xy माइनस सिग्मा x इनटू सिग्मा y छेद में वर्गमूल ની અંદર n सिग्मा x નો વર્ગ માઈનસ सिग्मा x નો આખા કૌંસ નો વર્ગ ઇનટુ વર્ગમૂળ માં n सिग्मा y સ્ક્વેર માઈનસ सिग्मा y આખા કૌંસ નો વર્ગ ઓકે બરાબર આ સૂત્ર ખાસ યાદ રાખજો તમે બધા લોકો કેમ કે ઘણા લોકો એને લખવામાં મિસ્ટેક કરે છે બીજું આપણે ટેબલ બનાવ્યું ટેબલમાં સારો એવો પ્રેઝન્ટેશન આપવાનું આ દાખલો ગણતી વખતે પણ તમારે લોકોએ વચ્ચે વચ્ચે લાઈન છોડવાની છે ઘણા સ્ટુડન્ટ્સ હોમવર્કમાં કે એમાં લાઈન છોડતા હોતા નથી તો બીજું એ ખાસ કે દરેક જવાબમાં પેન્સિલથી બોક્સ બનાવવાના ટેબલ પર પેન્સિલથી બનાવવાનું બરાબર ઓકે તો હવે આ મેથડ નો આપણે દાખલો ચાલુ કરીએ છીએ દાખલા નંબર 1 આમ જોઈએ તો સિરિયલ નંબર પ્રમાણે આપણે દાખલો જોઈએ તો બે દાખલા ગયા લેક્ચરમાં બે દાખલા એના પહેલાના લેક્ચરમાં તો સિરિયલ નંબર પ્રમાણે દાખલા નંબર 5 થશે અને જે સ્ટુડન્ટ્સ હોમવર્ક પણ કરે છે એ લોકોને સિરિયલ નંબર મુજબ જ દાખલામાં ક્રમ આપવાના રહેશે ઓકે તો દાખલા નંબર 5 નીચેની માહિતી પરથી સહસંબંધાંક મેળવો ઓકે તો મેથડમાં સૂત્ર બદલાવાનું છે રીત બદલાવાની છે રકમ નથી બદલાવાની એમાં તો તમારે x અને y જેમ આપતા હતા એમ જ રહેશે x આપેલા છે તમારે 8 5 3 1 2 ફરી પાછા 2 4 7 અને 6 જો આંકડા બધા જ નાના છે સંખ્યા નાની હોવી જોઈએ એ વાત હતી તો નાની છે પછી આપેલો હશે તમને y જો તમારી રકમ હોય છે 8 સોરી 7 પછી 8 એના પછી છે 4 5 4 4
छवो चुकारी मणसन मजा आए पंजो छ सर सौथी पहला सु तो के एक्स बार वाई बार जो आ अरे ए पहला ड्रो करी लिए जरा अनु टेबल पर इजी छ बदा को सूत्र लिखा पहला ड्रो करी सकते तो मन आपने चेक करी ले वन एक्स बार वाई बार अपूर्णांक छे के नहीं तो सौथी पहला तो x कॉलम नो सरवाळो अने y कॉलम नो सरवाळो तो सिग्मा x नो सरवाळो तमने मळे छे सिग्मा x बराबर 38 एना ऊपरथी तमे लोको गोतशो x बार बराबर सिग्मा x ना छेदमा n सिग्मा x तमारे आवेलो छे 38 n सर एन केटलो तो जो एक बे त्रण चार पांच छ सात आठ अने नौ 38 भागा 9 बराबर जवाब आवशे तमने 4.22 भाई अने बॉक्स बनावानु फरजियात एना पछी आपेली छे वाई कॉलम एनो सरवाळो आवे छे तमारी पासे 52 सिग्मा वाई बराबर 52 ओके 52 भागा 9 એટલે આવશે 5.78 y बार बराबर सिग्मा y छेदमा n 52 भागा 9 જો 9 જ હોય 1 2 3 4 5 6 7 8 અને 9 100 એટલા જ y હોય બરાબર તો એનો જવાબ આવશે તમારે 5.78 એને પણ બોક્સ બનાવવું ફરજિયાત છે તો x બાર અને y બાર અપૂર્ણાંક આવ્યા સંખ્યા પણ નાની છે તો હમણાં જ જે સૂત્ર આપણે જોયું મેથડ સ્ટાર્ટ કરી ત્યારે તો r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન અંડર રૂટ n સિગ્મા x વર્ગ માઈનસ સિગ્મા x આખા કૌંસનો વર્ગ ઇન્ટુ n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y આખા કૌંસનો વર્ગ વર્લ સ્ક્વેર બોલતા આવડે તો બોલું સારું લાગે થોડું ઇંગ્લિશ ઇંગ્લિશ લાગે ચલો હવે સૂત્રમાં જોઈએ તો આપણે પહેલા જરૂર પડે છે x અને y ની તો બંનેને પરિણામીએ xy ને ભેગા કરીએ xy ડ્રો કરતા જઈએ સાથે સાથે કોલમ તો xy પછી આપણે જરૂરિયાત છે x ના વર્ગ ની આનું ટેબલ બહુ ઈઝી હોય છે x નો વર્ગ પછી ની છેલ્લી કોલમ જરૂર હોય છે આપણે y નો વર્ગ ઘણા લોકો સર તમને તો ખબર જ હોય અમારે કેમ સમજવું કઈ કોલમ તો કે જો અહીંયા જરૂર પડે છે x y ની એટલે x y બનાવ્યા x તો એ છે જ y તો એ પણ અહીંયા છે જ એના પછી જે x નો વર્ગ તો કોલમ બનાવી x નો વર્ગ સિગ્મા x એ તો અહીંયા છે જ આપેલા છે આપણી પાસે છે અવેલેબલ પછી y નો વર્ગ અહીંયા y નો વર્ગ બનાવ્યો અને સિગ્મા y પણ અહીંયા મળી ગયા છે બરાબર ઓકે તો હવે આપણે લોકો આનો ગુણાકાર કરીએ 8 7 56 8 5 40 4 3 12 5 1 5 4 2 8 ફરી એક વાર 4 2 8 6 4 24 9 7 63 5 6 5 30 ચલો કોલમ રેડી x અને y ની કોલમ રેડી છે એનો ટોટલ આવે છે તમારી પાસે સિગ્મા xy બરાબર 246 ઓકે હવે x નો વર્ગ આ x કોલમ નો વર્ગ વેરી ઈઝી છે બહુ જ ઈઝી ટેબલ છે 88 64 8 નો વર્ગ 64 બજુ બજુ 25 પછી પછી 25 હા તન તન 9 તન 9 વર્ગ 9 1 નો 1 2 નો 4 2 નો 4 4 નો 16 7 નો 49
टोटल करवानो छे x નો વર્ગ તમને મળે છે 208 सिग्मा x નો વર્ગ બરાબર 208 एक बीजू कहवानुं घणा लोको शुं करता हशे वर्ग लखी नाखता हशे अथवा तो गुणाकार ने कही रे जाता हशे लखी जाता हशे पछी पांच छ आखी कॉलम ने टोटल करता हशे तो एवुं जो न करवुं होय तो तमारे शुं करवानुं 8 गुणिया 7 56 एम प्लस नी स्विच दबावानी कैलक्युलेटर नी अंदर बराबर अने ज्यारे बधी ज कॉलम नो गुणाकार ना जवाब अहींया मळता जाय अहींया सुधी थई गयुं पछी एमआरसी नी स्विच दबावशो एटले डायरेक्ट तमारे आवी जशे टोटल 246 फरी एक वार बोलुं छुं 8 गुणिया 7 एम प्लस 5 गुणिया 8 एम प्लस 3 गुणिया 4 एम प्लस कर सो क्या जवाब तुमने मिलता जाता है यही आंसर दिए इतना करवाना गुणाकार 30 अवेगिया आखी कॉलम में टोटल फरी करवा जवानो नहीं सिद्धू एमआर से दबाओ सो लेनो साचो टोटल यहां अवेलेबल થઈ જશે તમારા માટે ઓકે y નો વર્ગ 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 9 નો વર્ગ 81 5 નો વર્ગ 25 ચલો એક વાર જોઈએ 7 49 8 64 4 16 5 25 4 16 4 16 6 36 9 81 5 ને પચીસ ઘણા બધા આંકડાઓ હોય તો કદાચ બીજી કોલમ નજરમાં આવી જાય તો વર્ગ એનો લખાઈ જાય ધ્યાન રાખવું ખાસ અને હવે આવે છે ટોટલ સિગ્મા વાય નો વર્ગ સિગ્મા વાય નો વર્ગ મળે છે તમને 328 ચાલો ટેબલ કમ્પ્લીટ થઈ ગયો પેક કરી દેવાનું પ્રોપર પ્રેઝન્ટેશન આપવાનું ઘણા લોકો આ લાઈન ડ્રો કરતા નથી ઉપર પર લાઈન ડ્રો કરવાની છે બધા લોકોએ અહીંયા પણ ઓકે આ થયું તમારું ટેબલ કમ્પ્લીટ ચલો બરાબર હવે આ બધી જ કિંમતોને તમારે ક્યાં મૂકવાની છે તો કે સૂત્રમાં સૂત્ર શું છે આપણી પાસે તો કે r બરાબર n સિગ્મા xy माइनस सिग्मा एक्स इनटू सिग्मा वाई अपॉन अंडर रूट एन सिग्मा एक्स नो वर्ग माइनस सिग्मा एक्स आखा गाउस नो वर्ग इनटू एन सिग्मा वाई नो वर्ग माइनस सिग्मा वाई आखा गाउस नो वर्ग ओके ઘણા લોકો કહે છે સર અહીંયા સૂત્ર લખ્યું તો અહીંયા જગ્યા હતી તો આપણે અહીંયા પણ ગણતરી કરી શકીએ ओके चलो હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ તો બધું જ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે n n કેટલો તો પહેલા આ સૂત્રમાં મૂકેલો છે તો આપણે 9 ગુણ્યા n સિગ્મા xy સિગ્મા xy એ ટોટલ મળેલો છે આપણને 246 માઈનસ સિગ્મા x કેટલો છે તો કે 38 ગુણ્યા સિગ્મા y આપણને મળ્યો તો 52 ના છેદમાં વર્ગમૂળ ની અંદર n n આપણા બધા લોકો પાસે અવેલેબલ છે જ 9 સિગ્મા x નો વર્ગ x નો વર્ગ અહીં આવેલો છે જો સિગ્મા x નો વર્ગ કેટલો છે 208 ખાસ ધ્યાન દેવું આમાં આડાવડો થઈ જશે માઇનસ સિગ્મા x આખા કૌંસ નો વર્ગ અહીં મૂકવાનો સિગ્મા x છે એનો વર્ગ કરવાનો છે सिग्मा x નો વર્ગ નથી सिग्मा x નો વર્ગ તો આપણે મૂક્યો છે તો કૌંસમાં सिग्मा x અને કૌંસનો વર્ગ છે તો सिग्मा x અહીંયા અવેલેબલ છે આપણી પાસે 38 આ सिग्मा x ની જગ્યાએ 38 મૂક્યા જ વારી અને એનો શું કર્યો વર્ગ ઇનટુ બીજા વર્ગમૂળમાં n n એટલે 9 n सिग्मा y સ્ક્વેર અહીંયા રહ્યો 328 माइनस सिग्मा वाई अपनी पास 52
ફરી એકવાર રિપીટ કરું છું, સિગ્મા y લખી એનો વર્ગ કરવાનો છે, સિગ્મા y નો વર્ગ નથી, કૌંસ ઉપર વર્ગ છે, બરાબર. આ કિંમતો મૂક્યા પછી હવે આપણે લોકોએ આપવાનું છે એનું સાદો રૂપ. 246 ગુણ્યા 9 એટલે કે થાય 2214 માઇનસ 38 ગુણ્યા 52 જેનો ગુણાકાર થાય 1976 ના છેદમાં વર્ગમૂળમાં 9 ગુણ્યા 208 એટલે થાય તમારી પાસે જવાબ 1872 માઇનસ 38 નો શું કરશો તમે લોકો વર્ગ જે થાય છે 1444. ઘણા લોકો કે સાહેબ આ કરતા જાય એનું વર્ગમૂળ કાઢે જાય તો ના, પછી એની બાદ બાકી કરીએ તો ના એવું ના થાય, બરાબર. પેલા ગુણાકાર કરવાનો છે, આનો પણ વર્ગ કરવાનો છે, એની બાદ બાકી કરવાની છે, પછી વર્ગમૂળ કાઢવાનું છે. ઇન્ટુ ગુણાકારની નિશાની કરી લઈએ, ઘણા લોકો પોઈન્ટ સમજીને આગળ ધબધબાઈ જશે. ચલો 328 ગુણ્યા 9 એટલે થશે 29 52 માઇનસ 52 નો વર્ગ તમે લોકો કરો તો આવે છે જવાબ 27 04 2704. હવે કરવાની બાદ બાકી 2214 માઇનસ 1976 જેની બાદ બાકી આવે છે તમારી પાસે 238 ના છેદમાં આ બંને ની બાદ બાકી કરવાની છે, પછી એનું વર્ગમૂળ આવે એ રાખવાનું છે. ઘણા લોકો બાદ બાકી કરી સીધું વર્ગમૂળ અહીંયા મૂકી દેશે, નહીં, સ્ટેપ કટ નહીં કરવાનું, શોર્ટકટ કરશો તો માર્ક પણ તમારા કટ થશે. ઓકે, તો એનું વર્ગ બાદ બાકી આવે છે 429 ગુણ્યા 29 52 માઇનસ 27 04 એની બાદ બાકી આવે છે 248. ચાલો હવે કાઢવાનું વર્ગમૂળ, જરા પણ ઉતાવળ નહીં કરવાની કે સ્ટેપ કટ નહીં કરવાનું. 429 નું વર્ગમૂળ આવે છે તમારે 20.71 ગુણ્યા 248 નું વર્ગમૂળ આવે છે 15.75. એ હોય ખીચડો લાગતો હોય તો જરાક આગું લખીએ આપણે. ચલો ફરીથી ચાંડી લો, 238 નું છેદમાં 20.71 ગુણ્યા 15.78 જેનો જવાબ આવશે 326.18. અને બસ આ બંનેને ભાંગી નાખવાના છે તો આર બરાબર તમારો જવાબ આવે છે 0.73. દાખલો પૂરો, ખાસ ધ્યાન લેજો, આનું ટેબલ ઈઝી છે, ગણતરી થોડી લેન્ધી છે, અહીંયા વર્ગ ગુણાકાર કરવાનો, વર્ગ કરવાનો, પછી લખવાનો, પછી એની બાદબાકી કરવાની, પછી જ અહીંયા એનું વર્ગમૂળ કાઢીને ગુણાકાર કરવાનો. ઘણા લોકો અહીંયા બાદબાકી કરીને વર્ગમૂળ કરીને સીધો આ જવાબ લખશે તો એવું કરવાનું નથી, તમારા માર્ક કટ થશે, એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રોપર પ્રેઝન્ટેશન પણ કરવાનું છે. ઓકે ચલો સરસ, દાખલો વ્યવસ્થિત સમજી લે, સમજજો સરખો, વ્યવસ્થિત રાઈટ કરજો. ઓકે ઓકે ચાલો હવે આપણે લોકો જોઈએ છીએ દાખલા નંબર 6. નીચેની માહિતી પરથી સહસંબંધ મેળવો, એ જ મેથડ x અને y તમને આપેલા હશે, x આપેલ છે તમને લોકોને 4 2 7 1 4 2 7 1, એના પછી છે 5 3 6 5 3 અને 6, પછી છે y, બધા લોકો નામ તો બધી ખબર પડતી જ હશે, 5 6 2 7 4 3 1 4 3 1. સર સૌથી પહેલા શું જોવાનું હોય તો કે x બાર અને y બાર પેલા બંને કોલમ ડ્રો કરી લઈએ, એનો ટોટલ કરી લઈએ. જો આમાં પણ સંખ્યા કેવી છે તો કે નાની, સંખ્યા નાની હોય, y બાર x બાર અપૂર્ણાંક હોય, પણ આપણે એવી વાત થઈ હતી કે ભાઈ x બાર y બાર અપૂર્ણાંક ન હોય પણ સંખ્યા નાની હોય
तो तब आ मेथड नो यूज कर सको छो। चलो जोइए x नो टोटल अने कोलम y नो टोटल। सिग्मा x आवे छे तुम्हारी पासे 28 अने सिग्मा y पण आवे छे तुम्हारी पासे 28। चलो तो जोइए x बार अने y बार। x बार बराबर सिग्मा x छेद मा n। तो सिग्मा x छे तुम्हारी पासे 28 28 बाइंगा x ना अवलोकनो એટલે કે x ની કિંમતો 1 2 3 4 5 6 અને 7 7 ચોકુ 28 એટલે x બાર તમને મળે છે 4। પછી જો છો તમ લોકો y બાર y બાર બરાબર સિગ્મા y છેદ માં n। સિગ્મા y પણ તમને મળેલો છે 28 જ 28 બાઈંગા 7 तो ये पण मळ्यो तमने 4। जो आपणे वात थई दी के x बार y बार पूर्णांक आव्या पण x अने y नी किंमतो केवी छे तो के नानी, तो पण तमे लोको आ r नो आ सूत्रनो उपयोग करी शको छो। तो ए सूत्र शुं हतुं आपणी पासे r बराबर n सिग्मा xy माइनस सिग्मा x इंटू सिग्मा y अपॉन अंडर रूट एन सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स नो वर्ग इनटू वर्ग मूल मा एन सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई होल स्क्वेर। आ सूत्र आपणे पहेला एटले लखे के आपणे ख्याल आवे के टेबल मा कई कई कॉलम बनावानी छे ए खास ध्याने लेवो बराबर। चलो एना पछी हवे आपणे कॉलम बनावीए तो छापरू बनाव बाकी वरसाद पानी पड़से चौमासो आवशे। चलो कई कॉलम जोशे तमारे लोकोए तो के अहींया पहेला आपेला छे x अने y। तो तमे लोको बनावशो कॉलम x y पछी जरूर छे अहींया तमारे x ना वर्गनी तो तमे कॉलम बनावशो x नो वर्ग। પછી જરૂર છે તમારે y ના વર્ગની તો પછી તમારી કોલમ બનશે y નો વર્ગ। ચલો બધી જ કોલમ તમારી પાસે અવેલેબલ છે તો હવે તે કોલમ ની કિંમતો ગોતીએ। xy x અને y નો ગુણાકાર બંનેને ભેગા કરવાના પરિણામવાના લગન કરી દેવાના 5 ચોકુ 20 6 દુના 12 7 દુ 14 7 એકુ टोटल मळशे तमने लोकोने डबल 88। चलो एना पछी x नो वर्ग 4 नो वर्ग 16 2 नो वर्ग 4 7 નો વર્ગ 49 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 6 નો વર્ગ 36। ચલો તો હવે આનો પણ સરવાળો કરવાનો છે સિગ્મા x નો વર્ગ। સિગ્મા x નો વર્ગ તમને મળે છે 140। એના પછી y નો વર્ગ આ કોલમ y એનો વર્ગ કરતા જઈએ 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 2 નો વર્ગ 4 7 નો વર્ગ 49 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1। જરાક નજર કરો તો બંને કોલમમાં તો કે સરખી હોય એવું લાગે છે। 16 16 4 4 49 49 1 1 25 25 9 9 36 36 આનો મતલબ કે બંને કોલમ નો સરવાળો કેવો થશે સરખો 140। મજૂરી કામ નહીં કરવાનું ક્યારે ઓકે
જે લોકોને સો માર્ક આવતા હોય એ લોકો શું કરતા હોય છે ખબર છે? અને 99 માર્ક આવતા હોય છે એ લોકો શું કર્યું હોય છે? તો કે સ્માર્ટ વર્ક. એક જ માર્ક નો ડિફરન્સ, તો કે આવા સ્માર્ટ વર્ક ના કારણે. ખાસ ધ્યાન લેવું, પ્રેઝન્ટેશન સારું કરવું, ઓકે, પ્લસ આવું ધ્યાન રાખવું જેના કારણે સમય બચશે, તમે પેપરને ફરી એકવાર ચેક કરી શકશો. ચલો હવે આપણે લોકો સૂત્ર મૂકીએ. સૂત્ર મૂકીએ આપણે લોકો, આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખા કૌંસ નો વર્ગ ઇન્ટુ એન સિગ્મા વાય નો વર્ગ માઇનસ સિગ્મા વાય આખા કૌંસ નો વર્ગ. ઓકે ચલો હવે આ સૂત્ર ની અંદર આપણે લોકો બધી જ કિંમતો મૂકશું તો એન સિગ્મા એક્સ વાય એન અમારી પાસે હતો કેટલો? તો કે 7 ગુણ્યા સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ વાય તમને મળેલો છે કેટલો? 88 માઇનસ સિગ્મા એક્સ, સિગ્મા એક્સ કેટલો છે? 28 અને સિગ્મા વાય પણ તમારી પાસે છે 28. બહુ મજા આવે, એક જ સરખી કિંમતો હોય ને ટોટલ દાખલો કરવાની, બહુ મજા આવે. લાંબી મજૂરી કામ ન કરવું પડે તમારા લોકોએ. એન 7 સિગ્મા એક્સ નો વર્ગ 140 માઇનસ સિગ્મા એક્સ 28 એ નો વર્ગ. હો ભાઈ, કઈ અહીંયા 140 મૂકીને પછી વર્ગ ન કરતા. ઓકે ઇન્ટુ એન કેટલો? 7 સિગ્મા વાય નો વર્ગ 140 સેમ જ છે બંને નો વર્ગ, સિગ્મા વાય 28 એ પણ સેમ છે એનો વર્ગ. એટલે અડધી જ કેલ્ક્યુલેશન કરવાની રહી, એક જ વાર બીજી વાર કિંમત મૂકી દેવાની રહી. હવે 88 ગુણ્યા 7 એટલે કે તમારી પાસે જવાબ આવે છે 616 માઇનસ 28 ગુણ્યા 28 એટલે જવાબ આવે છે 784 છેદમાં 140 ગુણ્યા 7 એટલે કે 980 પણ વર્ગમૂળમાં 980 માઇનસ 28 નો વર્ગ. તો અહીંયા કરવાની જરૂર નથી, 28 ગુણ્યા 28 એટલે એ જ થાય 784 ઇન્ટુ, તો ઇઝી ઇઝી થતું જાય, 140 ગુણ્યા 7 4758 980 ગુણ્યા 28 નો વર્ગ, સોરી માઇનસ, રાઇટિંગ મિસ્ટેક, 28 નો વર્ગ કેટલો? તો કે 784 બરાબર 616 માઇનસ 784. નાની રકમ માંથી મોટી રકમ બાદ એટલે જવાબ આવશે માઇનસ માં 168 ના છેદમાં 980 માઇનસ 784 એટલે વર્ગમૂળમાં 196 ગુણ્યા, અહીંયા પણ 980 માઇનસ 784 એટલે વર્ગમૂળમાં 196. અહીંયા ગુણાકારની નિશાની કરવી એટલે કોઈ મિસ્ટેક થવાના ચાન્સીસ ના રહે. બરાબર માઇનસ 168 છેદમાં 196 નું વર્ગમૂળ 14 ગુણ્યા 196 નું વર્ગમૂળ 14 એટલે કે માઇનસ 168 ના છેદમાં 14 ગુણ્યા 14 એટલે પાછા 196. તો તમારો જવાબ આવે છે, બંનેનો ભાગાકાર કરો તો માઇનસ 0.86. ખાસ ધ્યાને લેવું, માઇનસ રકમ છે તો જવાબ પણ માઇનસ માં જ આવશે. ચલો બધા લોકો એકવાર વ્યવસ્થિત સમજી લેવો કે વેથી આપણે લોકો એ કિંમત મૂકેલી છે. ખાસ કરીને ગણતરીમાં જોવું કે અહીંયા ગુણાકાર કરી, અહીંયા વર્ગ કરી, બંનેની બાદબાકી કરી અને લખવાની, પછી જ એનું વર્ગમૂળ કાઢવાનું, એ પહેલા વર્ગમૂળ કાઢવાનું નહીં. ખાસ ધ્યાને લેજો, બરાબર બરાબર લાઈન આવવા જોઈએ જવાબમાં. પેન્સિલથી બોક્સ, ટેબલ પણ પેન્સિલથી બનાવવાનું છે.
बराबर आ मेथड नु पण तुमने होमवर्क आपवामां आवशे ओके चलो बेस्ट ऑफ लक